નમસ્કાર મિત્રો આજે આપણે ટેલિગ્રામ પર મૂકેલા દાખલાઓનું સોલ્યુશન કરવાનું છે તો જોઈએ તેમાં પહેલો દાખલો એક વ્યક્તિ બે વર્ષ માટે વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજના દરે અહીંયા આપને સોળ સોળ અને બેના છેદમાં ત્રણ ટકા વ્યાજ આપેલ છે તો આપણે સોળ બેના છેદમાં ત્રણ ટકાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે અહીંયા જો સોળ તેર અડતાલીસ ને બે પચાસના છેદમાં ત્રણ થશે છે ત્રણ ટકા થશે હવે આપણે ટકાને કાઢીએ એટલે ત્રણ ગુણ્યા સો ઉપર નીચે કેન્સલ થશે અને અહીંયા આવશે એકના છેદમાં છ તો હવે શું કીધું છે જો તેણે બે વર્ષ માટે લીધું હોય અને છેલ્લે તે તેણે ચૌદસો ને સિત્તેર રૂપિયા પાછા આપ્યા છે તો તેનું વ્યાજ શોધવાનું છે તો હવે આપણે છ થી એકનો વધારો એટલે અહીંયા આવશે સાત તો છ થી સાત આ એક વર્ષનું વ્યાજ અને છ થી સાત આ બીજા વર્ષનું વ્યાજ હવે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે અહીંયા આવશે છત્રીસ અને અહીંયા આવશે ઓગણપચાસ તો આપણને છેલ્લે તેણે ચૌદસો સિત્તેર રૂપિયા પરત આપ્યા તો ચૌદસો સિત્તેર બરાબર આપણે ઓગણપચાસ લઈશું તો ચૌદસો સિત્તેર અને અહીંયા આપણે જોઈ શકીએ તેમ ત્રણ વડે ભાગ ચાલે છે તો એક રેશીઓ બરાબર ત્રીસ આવશે હવે હવે આ શું કીધું છે તેનું વ્યાજ શોધવાનું કીધું છે તો આ વ્યાજ આ બંનેનો તફાવત થશે ઓગણપચાસ અને છત્રીસ તો ઓગણપચાસ અને છત્રીસ નો તફાવત લઈએ તો અહીંયા આવશે તેર અને એક રેશિયો બરાબર નેવું તો સાચો જવાબ અહીંયા થશે બી એ કામનો એક ભાગને દસ દિવસમાં એટલે અહીંયા આપણે લખીએ એક કામના ભાગને દસ દિવસમાં બી તેજ કાર્યને પંદર દિવસમાં તો આ બંનેનો લસા લઈએ ત્રીસ અહીંયા આવશે ત્રણ અહીંયા આવશે બે ત્રીસ ભાગ્યા પંદર કરવું એટલે બે અને ત્રીસ ભાગ્યા દસ કરવું એટલે ત્રણ તો હવે શું કીધું છે એ બે દિવસ કામ કરીને છોડી દે છે તો એ ત્રણની કાર્યક્ષમતાથી બે દિવસ કાર્ય કરે એટલે છ કામ કર્યું તો ત્રીસમાંથી છ બાદ કરીએ એટલે ચોવીસ કામ વધ્યું અને બી બાકીનું કાર્ય પૂર્ણ કરવા માટે કેટલા દિવસ લગાડશે તે મેળવવાનું છે તો હવે અહીંયા છ ચોવીસ દિવસ ચોવીસ કામ બાકી છે અને બીની કાર્યક્ષમતા બે તો ચોવીસ વાગ્યે બે કરીએ એટલે જવાબ અહીંયા આપણો આવશે બાર દિવસ તો સાચો જવાબ થશે એ અપ સ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ ચોક સ્ટ્રીમમાં ચોક્કસ અંતર કાપવા માટે બોર્ડ દ્વારા લેવામાં આવેલ સમયનું ગુણોત્તર ચાર જેમ ત્રણ છે અને બોર્ડ દ્વારા સ્થિર પાણીમાં એક્સ ઓછા પંદર કિમી અને ડાઉનસ્ટ્રીમમાં એક્સ કિમીનું અંતર કાપવામાં લાગેલ સમયનો સમાન છે તો એક્સ છો તો હવે આપણે અપસ્ટ્રીમ કીધું છે એટલે અપસ્ટ્રીમમાં આપણે વી ઓછા યુ થશે કારણ કે અપસ્ટ્રીમ એટલે સામે પ્રવાહની સામેની દિશા અને ડાઉનસ્ટ્રીમ એટલે વી વધતા યુ આ બંનેનો આપણને સમયનો ગુણોત્તર આપેલ છે અને સમયનો ગુણોત્તર આપેલ છે એટલે અહીંયા ચાર જેમ ત્રણ થશે હવે આપણે છેનો મેળવવાનો સ્પીડનો ગુણોત્તર મેળવીએ એટલે જવાબ આવશે ત્રણ જેમ ચાર કારણ કે સમયનો ગુણોત્તર વ્યસ્ત થઈ જશે એટલે અહીંયા સ્પીડનો ગુણોત્તર ત્રણ જેમ ચાર આવશે તો હવે શું કીધું છે આગળ બોટને સ્થિર પાણીમાં એટલે હવે સ્થિર પાણીમાં મેળવવું હોય તો આ બંનેનો આપણે ચોકડી ગુણ આ બંનેનો આપણે છેદ દુડા છેદ દુડાડીએ એટલે અહીંયા યુ યુ નીકળી જશે એટલે અહીંયા વચ્ચે ટુ યુ ટુ વી વચ્ચે અને આ બંનેનો સરવાળો થશે સાત અને વી બરાબર આપણને મળશે ત્રણ પોઈન્ટ પાંચ એક્સ અને યુ બરાબર આપણને 0.5 પોઈન્ટ પાંચ મળશે હવે શું કીધું છે એક્સ કિમી અંતર એક્સ માઇનસ પંદર અને તેનું શેમાં કીધું છે બોર્ડ દ્વારા બોર્ડ દ્વારા એટલે વી એટલે વી આપણને કેટલું મળશે ત્રણ પોઈન્ટ પાંચ અને બંને સમાનોથી આપણે સમાન કરીએ અને એક્સના છેદમાં હવે શું કીધું છે ડાઉનસ્ટ્રીમમાં ડાઉનસ્ટ્રીમ એટલે વી વધતા યુ એટલે વી આપણને ત્રણ પોઈન્ટ પાંચ અને યુ આપણને 0.5 પોઈન્ટ પાંચ એટલે જીરો જીરો પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પાંચ એટલે ચાર આવશે હવે આ બંને બાજુ ચોકડી ગુણાકાર કરીએ એટલે અહીંયા આવશે ચાર એક્સ ઓછા બરાબર ત્રણ પાંચ એક્સ હવે એક્સ આ બાજુ લઈએ એટલે જીરો પોઈન્ટ પાંચ અને સાઠ જમણી બાજુ છે એટલે સાઠ એક્સ બરાબર આપણને અહીંયા ના છેદમાં જીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પાંચને એકના છેદમાં બે લખી શકાય એટલે બે ઉપર જે છે એટલે એક્સ બરાબર આપણને અહીંયા મળશે એકસો ને વીસ તો આપણો જવાબ થશે એકસો ને વીસ અઠ્યાવીસ સેન્ટીમીટરનો વ્યાસ અને છપ્પન સેન્ટીમીટરની ઊંચાઈનો સિલિન્ડર અહીંયા સિલિન્ડર આપેલ છે એટલે સિલિન્ડર એટલે નળાકાર અને તેનું ઓગાળવાનું કીધું છે એટલે અહીંયા આપણે કનફળ લઈશું તો કનફળ નળાકારનું ઘનફળ થાય છે પાય આર સ્ક્વેર ગુણ્યા એચ બરાબર આપણે શું કીધું છે ચૌદ સેન્ટીમીટરના વ્યાસના એન ગોળા ગોળાકાર બોલને ઓગાળવાના છે તો એનની કિંમત શોધવાની છે તો આપણે એન મેળવવાનો છે અને ગોળાકાર કીધું છે એટલે ગોળા ગોળાનું કનફળ ચારના છેદમાં ત્રણ ગુણ્યા પાય અને આરનો ઘન આર એટલે ત્રિજ્યા અહીંયા અને પાય પા કેન્સલ થઈ જશે અહીંયા આપણને નળાકારની ત્રિજ્યા કેટલી આપેલ છે અઠ્યાવીસ સેન્ટીમીટર વ્યાસ છે તો ત્રિજ્યા તેની ચૌદ સેન્ટીમીટર એટલે ચૌદ ગુણ્યા ચૌદ અને ઊંચાઈ આપણને છપ્પન આપેલ છે તો છપ્પન તો એન ચારના છેદમાં ત્રણ હવે શું આપેલ છે ગોળાકારની ત્રીજા આપણને વ્યાસ આપેલ છે ચૌદ અને ત્રીજા આપણે થશે સાત તો સાત ગુણ્યા સાત ગુણ્યા સાત હવે અહીંયા આપણે કેન્સલ કરીએ એટલે સાત દુ ચૌદ સાત દુ ચૌદ અને સાત અઠું છપ્પન તો અહીંયા આવશે આઠ બે અને બે હવે આ ચાર વડે કેન્સલ થઈ છે અને હવે એન બરાબર આપણને મળશે અહીંયા આઠ અને અહીંયા ત્રણ તો એન બરાબર આપણને મળશે ચોવીસ તો અહીંયા જવાબ આપણો એન બરાબર થશે બે પ્રકારના સ્ટેનલેસ સ્ટીલમાં ક્રોમિયમ અને સ્ટીલનો ગુણોત્તરનો અનુક્રમે આપેલ છે આપણને અહીંયા ક્રોમિયમ બે જેમ અગિયાર અને સ્ટીલનું આપેલ છે પાંચ જેમ એકવીસ હવે શું કીધું છે બંને પ્રકારોને કયા ગુણોત્તરમાં મિશ્રિત કરવામાં આવે કે જે ક્રોમિયમ અને સ્ટીલનો ગુણોત્તર આપણે નવો ગુણોત્તર મળે આપણને કેટલો મળે ક્રોમિયમ અને સ્ટીલનો સાત જેમ બત્રીસ તો હવે આ આ આવી રીતના દાખલા આપણે ગણવા હોય ત્યારે આ ત્રણેયનો સરવાળો કરવાનો અહીંયા આવશે તેર અહીંયા આવશે છવ્વીસ એકવીસને પાંચ છવ્વીસ અહીંયા આવશે ઓગણચાલીસ હવે આપણે આ ત્રણેયનો ગુણો લસા લઈએ તો ત્રણેયનો લસા આવશે અઠ્યોતેર કારણ કે અઠ્યોતેર વડે બધા ભાગી શકાય તો અહીંયા આપણે અઠ્યોતેર કરવા હોય તો છ વડે ગુણો આપણે અહીંયા અઠ્યોતેર કરવા હોય તો ત્રણ વડે ગુણો આપણે અને અહીંયા અઠ્યોતેર કરવો હોય તો બે વડે ગુણવું આપણે હવે આ છ ને આપણે આ બે વડે ગુણીશું એટલે જવાબ આવશે બાર આ ત્રણને આપણે પંદર વડે ગુણીશું એટલે જવાબ આવશે પંદર અને આ બેને આપણે ચૌદ વડે સાત વડે ગુણીશું એટલે જવાબ આવશે ચૌદ તો હવે આપણે આગળ દાખલો ગણ્યો આ આની પહેલા આવા દાખલા ગણેલા છે તો તેવી જ રીતે આપણે લઈએ ગુણોત્તર મેળવવા માટે ચૌદમાંથી બાર કાઢીએ એટલે જવાબ આવશે બે અને પંદરમાંથી એક કાઢીએ એટલે જવાબ ચૌદ પંદરમાંથી ચૌદ કાઢીએ એટલે જવાબ આવશે એક તો આપણે જો ક્રોમિયમ અને સ્ટીલને સાત જેમ બત્રીસનું ગુણોત્તર મેળવવું હોય તો આપણે એક એક જેમ બે ના ગુણોત્તરમાં તેનું મિશ્રણ કરવું પડે તો સાચો જવાબ અહીંયા થશે એ ત્રણ વર્ષ માટે વાર્ષિક વીસ ટકાના દરે ચોક્કસ રકમ પર કુલ ચક્રવતી વ્યાજ અને સાદા વ્યાજનો વચ્ચેનો તફાવત આપણને ત્રણસો ને વીસ આપેલ છે તો હવે અહીંયા વીસ ટકા આપેલ છે એટલે વીસના છેદમાં સો એકના છેદમાં પાંચ ત્રણ વર્ષ કીધું છે એટલે પાંચની ત્રણ ઘાત કરીએ એટલે અહીંયા આવશે એકસો ને પચીસ તો આપણે એકસો પચીસ આધારેલ છે તો હવે ત્રણ વર્ષ માટે કીધું છે એટલે એકસો પચીસ ગુણ્યા વીસ ટકા એકસો પચીસના વીસ ટકા એટલે એકના છેદમાં પાંચ એટલે પચીસ આવ્યું હવે પચીસના વીસ ટકા એટલે એકના છેદમાં પાંચ એટલે અહીંયા આવશે પાંચ અને પાંચના વીસ ટકા એટલે એકના છેદમાં પાંચ અહીંયા આવશે એક હવે આને ત્રણ વડે આને ત્રણ વડે અને અહીંયા એક વડે તો હવે શું કે ચક્રવૃત્તિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે તફાવત આપેલ છે તો હવે ચક્રવૃત્તિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત આ થશે તો ત્રણ પંચું પંદર એક સોળ તો સોળ રહેશે તો એકસો પચીસ ગુણ્યા વીસ કરીએ એટલે અહીંયા આવશે જવાબ આપણો આવશે પચીસો હવે શું કીધું છે જો એ જ રકમ આ પચીસો રકમ આવેલ છે આપણે તે ચાર વર્ષ પછી વાર્ષિક પચીસ ટકાના દરે તેનું સાદું વ્યાજ શું થશે તે મેળવવાનું છે તો હવે અહીંયા આપણને રક રકમ તો મળી ગઈ છે તો હવે સાદું વ્યાજ બરાબર આય બરાબર પી આર એન પી બરાબર આપણે પચીસો મળી ગયા છે આર આપણને કેટલા મળેલ છે કેટલા આપેલ છે પચીસ ટકા અને એન આપણને ચાર એટલે ચાર છેદમાં સો અહીંયા જીરો જીરો કેન્સલ અને જવાબ આપણો આવશે પચીસો તો અહીંયા સાદું વ્યાજ તે ચાર વર્ષ પછી પચીસ ટકાના પચીસો થશે તો જવાબ આપણો થશે બી પ્રથમ વર્ષમાં વસ્તીમાં દસ ટકાનો ઘટાડો થાય છે એટલે દસ ટકાને આપણે લખીએ દસ ના છેદ માં સો એકના છેદમાં દસ દસ ટકાનો ઘટાડો એટલે દસ થી એકનો ઘટાડો એટલે દસ થી નવ અને હવે શું કીધું છે બીજા વર્ષમાં વીસ ટકા વધે છે એટલે વીસ ટકાના આપણે વીસના છેદમાં સો એકના છેદમાં પાંચ પાંચથી એકનો વધારો એટલે પાંચથી છ પાંચથી છ અહીંયા આવશે પચાસ અહીંયા આવશે ચોપન હવે શું કીધું છે બે વર્ષ પહેલાં તેની આપણે બે વર્ષ પહેલાં પંદર હજાર હતી એટલે આ બે વર્ષ પહેલાંનું છે એટલે પચાસ બરાબર પંદર હજાર તો એક રેશ્યો બરાબર આપણને અહીંયા જીરો જીરો કેન્સલ અને પાંચ તેરી પંદર એટલે ત્રણસો મળ્યા તો હવે આપણે ચોપન ગુણ્યા ત્રણસો કરીએ એટલે જવાબ મળશે અને અહીંયા આવશે ત્રણ ચોક બાર હજી આવી એક ત્રણ પાંચ પંદર ને એક સોળ અને પાછળ બે મીંડા લગાડી દઈએ એટલે જવાબ આપણો બે વર્ષના અંતે સોળ હજાર બસો વસ્તી થઈ જશે તો સાચો જવાબ અહીંયા થશે એ ચાલીસ અને સાઠ પ્રતિ કિલો મિક્સ કરીને છાસઠ બેના છેદમાં ત્રણ પર ચિહ્નિત કરવામાં આવે છે જો દુકાનદાર દસ ટકા ડિસ્કાઉન્ટ પછી પચીસ ટકા નફો કરે છે તો ખાંડ કયા ગુણોત્તરમાં મિશ્રિત થાય છે તે જણાવવાનું છે અહીંયા ખાંડનું આપેલ છે તો ચાલીસ અને સાઠના ભાવની ખાંડ અને તેનો મિક્સ કરીને ચી છાસઠના છે છાસઠ બેના છેદમાં ત્રણ ચિહ્નિત કરવામાં આવે છે એટલે આપણે છાસઠ બેના છેદમાં ત્રણને બસોના છેદમાં ત્રણ લખી શકાય કારણ કે છાસઠ ગુણ્યા ત્રણ કરો અને વત્તા બે કરો એટલે બસોના છેદમાં ત્રણ આવશે હવે શું કીધું છે દસ ટકા ડિસ્કાઉન્ટ દસ ટકા ડિસ્કાઉન્ટ એટલે નવના છેદમાં દસ કારણ કે નેવના છેદમાં સો લખો કે નવના છેદમાં દસ સમાન જ છે અને પચીસ ટકા નફો કરે છે તો નફો આપણે નફો તો વેચ્યા બાદ થાય છે તો આપણે પહેલાં આપણે તેની મૂળ કિંમત મેળવવા માટે સોના છેદમાં એકસો ને પચીસ થઈ છે તો હવે ઝીરો જીરો કેન્સલ અને અહીંયા આવશે પચીસ પંચા એકસો પચીસ અને પચીસ અઠ્ઠા બસો તો અહીંયા જીરો પાંચ દુ દસ અહીંયા આવશે બે અને ત્રણ તેરી નવ એટલે અહીંયા આવશે ત્રણ હવે જોઈએ તો અહીંયા અડતાલીસ આવશે કારણ કે આઠ તેરી ચોવીસ ચોવીસ દુ અડતાલીસ તો અહીંયા આપણે અડતાલીસ મૂકીએ અને આ બંનેનો તફાવત લઈએ તો જવાબ આપણો ગુણોત્તરમાં મળી જશે જો અડતાલીસ ઓછા ચાલીસ કરીએ એટલે આઠ અને સાઠ ઓછા અડતાલીસ કરી એટલે બાર હવે બંનેને ત્રણ વડે ચાર વડે ભાગીએ એટલે અહીંયા આવશે ત્રણ અને અહીંયા આવશે બે તો સાચો જવાબ અહીંયા થશે એ ત્રણ જેમ બે એકસો એસી મીટર લાંબી ટ્રેનની ઝડપ પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાક છે તો ચોવીસ સેકન્ડમાં એક પ્લેટફોર્મ પાર કરે છે તો અહીંયા એકસો એસી વત્તા પ્લેટફોર્મની લંબાઈ બરાબર પિસ્તાલીસ ગુણ્યા ચોવીસ સેકન્ડમાં કરે છે એટલે ચોવીસ અને પાંચના છેદમાં અઢાર તો હવે ન નવ દુ અઢાર ને નવ પંચું પિસ્તાલીસ અહીંયા આવશે બે 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 કેન્સલ થશે બાર બાર પંચુ સાઠ અને પાંચના છેદમાં દસ પાંચ બાર પંચુ સાઠ ગુણ્યા પાંચ એટલે અહીંયા આવશે સાઠ ગુણ્યા પાંચ કરવો એટલે ત્રણસો તો હવે પ્લેટફોર્મની લંબાઈ અહીંયા મળશે આપણને એકસો એસી વત્તા પી અને પ્લેટફોર્મ બરાબર ત્રણસો ઓછા એકસો એંસી કરીએ એટલે જવાબ આવશે એકસોને વીસ હવે શું કીધું છે જ્યારે બીજી ટ્રેન છત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છત્રીસ સેકન્ડમાં પ્લેટફોર્મ પાર કરે છે તો હવે આપણને પ્લેટફોર્મની તો લંબાઈ મળી ગઈ છે ને વીસ તો એકસો વીસ વત્તા ટ્રેનની લંબાઈ લેટી અને કેટલા જ સેકન્ડમાં છત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની અને છત્રીસ સેકન્ડમાં તો આપણે સેકન્ડને મિન કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે પાંચના છેદમાં અઢાર તો અહીંયા અઢાર દુ છત્રીસ ને પાંચ દુ દસ એટલે ત્રણસો સાઠ ગુણ્યા દસ ને છત્રીસ ગુણ્યા દસ એટલે ત્રણસો સાઠ અને એકસો વીસ વત્તા ટ્રેનની લંબાઈ અને ટ્રેનની લંબાઈ બરાબર આપણને મળશે ત્રણસો સાહીઠ ઓછા ત્રણસો સાઠ ઓછા એકસો વીસ કરીએ એટલે અહીંયા જવાબ આપણો આવશે બસો ને ચાલીસ તો સાચો જવાબ થશે બસો ચાલીસ હું આશા રાખું છું કે તમને આ વિડીયો સમજાઈ ગયો હશે જય હિન્દ